હેલો ફ્રેન્ડ્સ, એલકે કેડીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓક્ટોબર ફર્સ્ટ વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે કે આમાં રિસેન્ટલી કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023 માટે, ફાઇનાન્શિયલ યર 2023 માટે જે બોરોઈંગનો ટાર્ગેટ હતો તે 10,000 કરોડ કરતાં ઘટાડ્યો છે. હવે આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે આમાં રિસેન્ટલી કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023 માટે જેનો બોરોઈંગ કરવાનો ટાર્ગેટ હતો તેની અંદર 10,000 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે. રાઈટ, હવે આ ઘટાડો કેમ કર્યો છે એની વાત કરીએ. દેખો ફ્રેન્ડ્સ, નાણાકીય વર્ષ 2023ના બજેટમાં સરકારે 14.31 લાખ કરોડ રૂપિયાનો બજેટનો ટાર્ગેટ રાખ્યો હતો. સરકારે ટોટલ બોરોઈંગનો ટાર્ગેટ કેટલો રાખેલો હતો, કેટલા ઉધાર નાણાંનો ટાર્ગેટ રાખેલો, 14.31 લાખ કરોડ રૂપિયાનો, બરાબર ને? પણ એની અંદર હમણાં 10,000 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મતલબ હવે આપણે નાણાકીય વર્ષ 2023 માટે ઉધાર નાણાં કેટલા લેવા પડશે, 14.21 લાખ કરોડ રૂપિયા, બરાબર ને? હવે આ 10,000 કરોડ રૂપિયાનો બોરોઈંગ કરવાનો ટાર્ગેટ કેમ ઘટાડ્યો? કારણ કે સરકારને સફિશિયન્ટ માત્રામાં ટેક્સ કલેક્શન થયેલું છે, એટલા માટે સરકારને જે પહેલાં એને બજેટમાં એસ્ટિમેટ કર્યું હતું એના કરતાં 10,000 કરોડ રૂપિયાની ઓછી જરૂર છે ઉધાર નાણાંની. રાઈટ, આ ઉપરાંત સરકારે એક બીજી પણ જાહેરાત કરી છે કે હમણાં રિસેન્ટલી જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેની હેઠળ મફત રેશન વિતરણ કરવામાં આવે છે, જે રેશન મફત આપવામાં આવે છે એવી સ્કીમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, એની અંદર સરકારે હમણાં રિસેન્ટલી 3 મહિનાનો વધારો કર્યો છે. મતલબ જે સ્કીમ સપ્ટેમ્બર મહિનામાં પતવાની હતી તે હવે ડિસેમ્બર સુધી ખેંચી છે. તો એના માટે સરકારને એડિશનલ 44,762 કરોડ રૂપિયાનો ખર્ચો થશે, બરાબર ને? છતાં પણ સરકારે તેને ઉધાર લેવાની જે ટાર્ગેટ રાખેલો હતો બજેટની અંદર એની અંદર 10,000 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે, કારણ કે આ વખતે આપણું ટેક્સ કલેક્શન એ સફિશિયન્ટ માત્રામાં થયેલું છે, બરાબર ને? ઓકે, જે રીતે મેં તમને કીધું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંદર જે સ્કીમ સપ્ટેમ્બર મહિનાની અંદર ખતમ થવાની હતી તેને આપણે ડિસેમ્બર 2022 સુધી સરકારે ખેંચી છે, જેથી કરીને સરકારનો એડિશનલ ખર્ચો કેટલો થશે, 44,762 કરોડ રૂપિયા, બરાબર ને? તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ ન્યૂઝની અંદર તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ફાઇનાન્શિયલ 2023 માટે સરકારે કે ઉધાર લેવા માટે કેટલો ટાર્ગેટ રાખેલો હતો, 2.31 લાખ કરોડ રૂપિયાનો, 2.31 લાખ કરોડ રૂપિયાનો, પણ એની અંદર કેટલા કરોડ ઓછાનો ટાર્ગેટ હવે સેટ કરવામાં આવેલો છે, 10,000 કરોડ રૂપિયા ઓછા લેવામાં આવશે, 10,000 કરોડ રૂપિયા હવે ઓછા લેવામાં આવશે. મતલબ હવે કેટલા લેવામાં આવશે, 2.21 લાખ કરોડ રૂપિયા, 2.21 લાખ કરોડ રૂપિયા ટોટલ આખા ફાઇનાન્શિયલ 2023માં. મતલબ પહેલી એપ્રિલ 2022થી લઈને 31 માર્ચ 2023 સુધી સરકાર ટોટલ કેટલા ઉધાર લેશે નાણાં, 2.21 લાખ કરોડ રૂપિયા, બરાબર ને? 2.21 લાખ. ઓકે, અને આ ઉપરાંત સરકારે એક સ્કીમ લોન્ચ કરેલી છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જેની અંદર મફતમાં રેશન આપવામાં આવે છે. તો આ સ્કીમનો એકચ્યુઅલી સમયગાળો સપ્ટેમ્બર 2022માં ખતમ થતો હતો, પણ હવે ત્રણ મહિના સુધી તેને એક્સટેન્ડ કરવામાં આવી છે. તેના માટે સરકારને એડિશનલ કેટલા કરોડનો ખર્ચો થશે, 44,762 કરોડનો ખર્ચો થશે, બરાબર ને? તો બંને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? સિમ્પલ. આપણી બીજી ન્યૂઝ છે કે નાણાકીય વર્ષ 2023ના Q3 માટે નાની બચત યોજનાઓ પર સરકારે વ્યાજના દરમાં વધારો કર્યો છે. હવે નાની બચત યોજનાઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સ્મોલ સેવિંગ સ્કીમ્સ, બરાબર ને? તો પહેલાં તો તમને એ ખબર હોવી છે કે ભાઈ આ સ્મોલ સેવિંગ સ્કીમ શું છે. તો દેશમાં 12 સ્મોલ સેવિંગ સ્કીમ છે. એકચ્યુઅલી તમે જે પણ સ્કીમની અંદર પોસ્ટ ઓફિસના મારફતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો તેને સ્મોલ સેવિંગ સ્કીમ કહેવામાં આવે છે, બરાબર ને? દેશમાં 12 સ્મોલ સેવિંગ સ્કીમ છે, બરાબર? હવે આ 12 સ્મોલ સેવિંગ સ્કીમ કઈ કઈ છે એના વિશે જોઈએ. અને ટોટલ 12માંથી 5 સ્કીમના વ્યાજના દરમાં વધારો કરવામાં આવ્યો છે Q3 માટે. Q3 એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર માટે 12 સ્મોલ સેવિંગ સ્કીમમાંથી 5માં વધારો કરવામાં આવ્યો છે વ્યાજના દરમાં, અને 7ના વ્યાજના દર એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યા છે, બરાબર ને? તો તમારે કઈ સ્કીમના વ્યાજના દર વધારવામાં આવ્યો છે એ જોવાનું છે, 12 સ્મોલ સેવિંગ સ્કીમ કઈ છે તે જોવાનું છે. અને બીજી એક વસ્તુ કે સ્મોલ સેવિંગ સ્કીમ ઉપર વ્યાજનો દર કોણ નક્કી કરે, તો ફાઇનાન્સ મિનિસ્ટર, બરાબર ને? ફાઇનાન્સ મિનિસ્ટ્રી, રાઈટ?
નાણાં મંત્રાલય જો બેંકોમાં જે વ્યાજનો દર જે લાગે છે તે કોના ઉપર આધાર રાખે છે? રેપો રેટ ઉપર. રેપો રેટ કોણ નક્કી કરે છે? આરબીઆઈ. પણ સ્મોલ સેવિંગ સ્કીમ મતલબ તમે જે પોસ્ટ ઓફિસમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો બરાબર ને, પોસ્ટ ઓફિસ મારફતે, એવું નહીં કે પોસ્ટ ઓફિસમાં, પોસ્ટ ઓફિસ મારફતે તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તે કઈ યોજનાઓમાં જાય? સ્મોલ સેવિંગ સ્કીમમાં, બરાબર ને? તો એના વ્યાજનો દર કોણ નક્કી કરશે? ફાઇનાન્સ મિનિસ્ટર નક્કી કરે, બરાબર ને? સિમ્પલ. તો 12 સ્મોલ સેવિંગ સ્કીમ છે, એમાંથી 5ની અંદર વધારો કરવામાં આવેલો છે. ક્વાર્ટર 3 મતલબ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 માટે દર ક્વાર્ટરે, મતલબ ફોર એક્ઝામ્પલ હવે ડિસેમ્બર પછી જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે ફરીથી આ રેટ સેટ કરવામાં આવશે, બરાબર ને? તો ક્વાર્ટરલી બેઝિસ ઉપર રેટ સેટ કરવામાં આવે છે. અને રેપો રેટમાં વધારો થઈ રહ્યો છે એના કારણે સ્મોલ સેવિંગ સ્કીમમાં પણ વધારો કરવામાં આવેલો છે, બરાબર. પણ બધી સ્મોલ સેવિંગ સ્કીમ ઉપર વધારો નથી કરવામાં આવ્યો, માત્ર 5 સ્મોલ સેવિંગ સ્કીમની યાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે, બરાબર. તો હવે આપણે સ્મોલ સેવિંગ સ્કીમ કઈ છે તેના વિશે જોઈ લઈએ. જો અહીંયા મેં તમને ટેબલમાં દર્શાવ્યું છે ટોટલ 12 સ્મોલ સેવિંગ સ્કીમ કઈ છે, એમાંથી એક છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્ર જે પહેલાં જેના પર વ્યાજનો દર હતો 6.90 ટકા, જેમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો, અને અત્યારે કેટલો છે? 7 ટકા. અને કિસાન વિકાસ પત્રનો પહેલાં મેચ્યોરિટી પીરિયડ છે ને 124 મહિના હતો, જેમાં આ વખતથી જ એક મહિનો ઘટાડવામાં આવ્યો છે, હવે કેટલો છે? 123 મહિના. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે કિસાન વિકાસ પત્ર જેના પર પહેલાં વ્યાજનો દર 6.90 ટકા હતો, હવે કેટલો છે? 7 ટકા. પહેલાં એનો મેચ્યોરિટી પણ કેટલો હતો? 124 મહિના, હવે કેટલો થયો છે? 123 મહિના, બરાબર ને? પછી 2 વર્ષની ફિક્સ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં તમે ત્યારે એફડી, જેવી રીતે તમે બેંકમાં એફડી કરો છો એવી રીતે પોસ્ટ ઓફિસમાં પણ એફડી થાય, તો જેમાં 2 વર્ષની એફડી ઉપર કેટલો વ્યાજ હતો પહેલાં? 5.50 ટકા, અત્યારે કેટલું છે? 5.70 ટકા. રાઈટ. 3 વર્ષની એફડી ઉપર પોસ્ટ ઉપર કેટલું વ્યાજ છે? 5.80 ટકા, પહેલાં 5.50 ટકા હતું. પછી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કે જે એલ્ડર પીપલ્સ છે આપણા, બરાબર ને, એમના માટે પોસ્ટ ઓફિસની અંદર અલગથી એમને ઇન્ટરેસ્ટ રેટ મળે છે વ્યાજનો દર, તો એનામાં પહેલાં 7.40 ટકા વ્યાજ હતો, હવે 7.60 ટકા થઈ ગયું છે. અને મંથલી ઇન્કમ સ્કીમ MIS, હવે આ MIS ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એકાઉન્ટ છે કે ફોર એક્ઝામ્પલ તમારા ઘરમાં કોઈ, તમારા પેરેન્ટ્સ ફોર એક્ઝામ્પલ કે જે રિટાયર થઈ ગયા છે, બરાબર ને, હવે ફોર એક્ઝામ્પલ રિટાયર થઈ ગયા હોય એટલે તેમનું જે આખા કેરિયરમાં તેમણે કામ કરેલું હોય એ વખત આખું બધું પેન્શનનું અમાઉન્ટ તેમની સાથે રિટાયર થયા પછી આવશે, બરાબર ને? ફોર એક્ઝામ્પલ ચલો 50 લાખ રૂપિયા આવેલા, બરાબર. ફોર એક્ઝામ્પલ કેટલા આવ્યા? 50 લાખ રૂપિયા. તો આ 50 લાખ રૂપિયા છે ને તમે આ સ્કીમની અંદરમાં રોકાણ કરી શકો. તો તમારે પ્રિન્સિપલ કેટલું રોકાણ કર્યું? ફોર એક્ઝામ્પલ 50 લાખ રૂપિયા. અને અત્યારે એના પર વ્યાજ કેટલું મળે છે? 6.70 ટકા. તો 50 લાખ રૂપિયાના 6.70 ટકા તમને વ્યાજ મળશે, અને આ વ્યાજ તમારા સેવિંગ એકાઉન્ટમાં દર મહિને જમા થતું જશે. એટલે આ જે લોકો કે રિટાયર થઈ ગયેલા છે એમને રિટાયર થયેલા પછી જે અમાઉન્ટ મળી, અને એ પછી તમને રિટાયરમેન્ટના જે વર્ષોની અંદર છે ને એ મંથલી સેલરી સ્વરૂપે મળે, તેના માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, બરાબર ને? મંથલી ઇન્કમ સ્કીમ. તો એના પર કેટલું વ્યાજ મળે છે? 6.70 ટકા. અને એનો મેચ્યોરિટી પર કેટલો છે? 5 વર્ષ, બરાબર ને? સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનો પણ મેચ્યોરિટી પર કેટલો છે? 5 વર્ષ, બરાબર ને? ઓકે. તો આ 5 સ્કીમની અંદર હમણાં વધારો કરવામાં આવે છે વ્યાજનો દર. એમાં તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કિસાન વિકાસ પત્ર, એનો મેચ્યોરિટી પીરિયડ કેટલો છે, કારણ કે આ વખતે એક મહિનો ઘટાડવામાં આવેલો છે, બરાબર ને? અને બીજું છે ઇમ્પોર્ટન્ટ મંથલી ઇન્કમ સ્કીમ, જેના પર વ્યાજનો દર કેટલો છે એ તમને ખબર હોવી જોઈએ. આના સિવાય આપણે બીજી વાત કરીએ તો જેને આ વ્યાજના દરની અંદર કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, પણ એ તમને ખબર હોવી જોઈએ કે એના પર વ્યાજનો દર કેટલો લાગે છે. તો પોસ્ટ ઓફિસમાં તમે જે સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તેના પર વ્યાજનો દર કેટલો છે? 4 ટકા. 1 વર્ષની એફડી પર વ્યાજનો દર છે 5.50 ટકા. 5 વર્ષની એફડી પર વ્યાજનો દર છે 6.70 ટકા. 5 વર્ષની રિકરિંગ ઉપર વ્યાજનો દર છે 5.80 ટકા. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC, જેની મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, જેના પર વ્યાજનો દર છે 6.80 ટકા. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે, જેના પર વ્યાજનો દર 7.10 ટકા છે. અને સુકન્યા સમૃદ્ધિ યોજના, જેનો મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષ છે, અને એના પર વ્યાજનો દર કેટલો છે? 7.60 ટકા, બરાબર. હવે જો આની અંદર એકચ્યુઅલી 3 સ્કીમ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજનો દર કેટલો છે? 7.60 ટકા. એનો મેચ્યોરિટી પીરિયડ કેટલો છે? 21 વર્ષ. અને તેમાં 1 વર્ષમાં તમારે કેટલા મિનિમમ જમા કરવા પડે? 250 રૂપિયા. પબ્લિક પ્રોવિડન્ટ ફંડની વાત કરીએ તો એ 15 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ છે, એના પર વ્યાજનો દર છે 7.10 ટકા. એનામાં તમારે 1 વર્ષમાં મિનિમમ 500 રૂપિયા જમા કરાવવા પડે, બરાબર ને? અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટની વાત કરીએ તો એ 5 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ છે, એના પર વ્યાજનો દર 6.80 ટકા છે, આમાં તમારે 1000 રૂપિયા મિનિમમ જમા કરાવવા પડે, બરાબર ને? તો
પાંચેક સ્કીમ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કિસાન વિકાસ પત્ર, મંથલી ઇન્કમ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ. બરાબર ને? ઘણી વખત એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાતું હોય છે કે ભાઈ એના પર વ્યાજનો દર શું છે અને મેચ્યોરિટી પીરિયડ શું છે વગેરે વગેરે. બરાબર ને? તો આ બધી સ્મોલ સેવિંગ સ્કીમ છે. બરાબર ને? તો આ સ્મોલ સેવિંગ સ્કીમ્સ એનો વ્યાજનો દર પણ નક્કી કરે નાણાં મંત્રાલય, બરાબર, ક્વાર્ટરલી બેઝિસની ઉપર. બરાબર ને? સિમ્પલ. નાણાં મંત્રાલય વિશે વાત કરું તો આપણા કેન્દ્રીય મંત્રી કોણ છે? નિર્મલા સીતારામન, રાઈટ? અને આપણે મિનિસ્ટર ઓફ સ્ટેટની વાત કરીએ તો પંકજ ચૌધરી અને ડૉક્ટર ભાગવત કિશન રાવ. બરાબર ને? આ બે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે નાણાં મંત્રાલયના, અને આ મિનિસ્ટર આપણા નિર્મલા સીતારામન છે. બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી સરકારે 7385 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે અલોકેટ કર્યા છે. હવે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, પહેલાં તો આ ફંડની વાત કરીએ અને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ કઈ યોજના હેઠળ લોન્ચ કરવામાં આવેલું છે એની વાત કરીએ. બરાબર ને? તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે થોડા વર્ષો પહેલાં 2016ની અંદર ગવર્મેન્ટ દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી. કઈ? સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2016ની અંદર. અને એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમની હેઠળ જ એક ફંડ લોન્ચ કરવામાં આવેલું છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ. ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રાઈટ? મતલબ નામ પરથી જ ખબર પડે છે કે આ ફંડ શાના માટે બનાવવામાં આવેલું છે, સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માટે. અને સ્ટાર્ટઅપ, મેં તમને પહેલાં પણ ડેફિનેશન કીધેલી છે આગળના વિડીયોમાં કે સ્ટાર્ટઅપ કોને કહેવાય, કે જે કંપની એને એસ્ટાબ્લિશ થઈ 10 વર્ષ કરતાં વધારે સમય ના થયો હોય, જે કંપની એને એસ્ટાબ્લિશ થઈ 10 વર્ષ કરતાં વધારે સમય ના થયો હોય અને જેનો આઈડિયા એ યુનિક હોય, જેની પ્રોડક્ટ એ યુનિક હોય. બરાબર ને? અને ફોર એક્ઝામ્પલ, મેં 2022માં કોઈ કંપની એસ્ટાબ્લિશ કરી. બરાબર ને? પણ એનો આઈડિયા યુનિક નથી, તો એ કંપની, ચલો નાની કંપની છે તો આપણે એ કહીશું કે ભાઈ એ MSME છે, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં આવશે. 2022માં મેં આ કંપની એસ્ટાબ્લિશ કરી. બરાબર ને? હવે 2025માં મને આ જ કંપનીની અંદર હું જે પ્રોડક્ટ બનાવું છું એની અંદર કોઈ ઇનોવેટિવ આઈડિયા મને આવ્યો. બરાબર ને? તો હું આ જ કંપનીને સ્ટાર્ટઅપ તરીકે અપ્લાય કરી શકું, કારણ કે મારે હજી એસ્ટાબ્લિશ થઈ 10 વર્ષ નથી થયા. બીજી વસ્તુ કે 2022 થી 2025 દરમિયાન જ્યાં સુધી મેં આ MSME ચલાવી ત્યાં સુધી મારો 1 વર્ષની અંદર 100 કરોડ કરતાં વધારે ટર્નઓવર ના થવું જોઈએ. બરાબર? તો આ બે કન્ડિશન જો હું સેટિસ્ફાઈ કરતો હોઉં ને, એક તો મારી પ્રોડક્ટ યુનિક હોય અને મારું ટર્નઓવર 100 કરોડ કરતાં વધારે ના હોય, તો જ હું સ્ટાર્ટઅપ માટે અપ્લાય કરી શકું અને મારી કંપની 10 વર્ષ કરતાં જૂની ના હોવું જોઈએ. તો આ સ્ટાર્ટઅપની ડેફિનેશન છે. બરાબર ને? તો આવા સ્ટાર્ટઅપને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ લોન્ચ કરી હતી અને આ સ્કીમની હેઠળ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ બનાવેલું. તો જ્યારે આ ફંડ ત્યારે 2016માં બનાવવામાં આવેલું હતું ત્યારે ગવર્મેન્ટે એની અંદર 10,000 કરોડ રૂપિયા એ ફંડ રાખેલું હતું. કેટલું? 10,000 કરોડ રૂપિયા, કે જે આ ફંડનો ઉપયોગ કરીને સ્ટાર્ટઅપ્સને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવતો હતો. બરાબર ને? અને અત્યારે પણ કરવામાં આવે છે. અને આ 10,000 કરોડ રૂપિયા ગવર્મેન્ટે છે ને 2016થી લઈને 2025 સુધી, મતલબ 10 વર્ષ માટે 10,000 કરોડ રૂપિયા ગવર્મેન્ટે અલોકેટ કરેલા હતા સ્ટાર્ટઅપ્સને ફાઇનાન્શિયલી સપોર્ટ પ્રોવાઈડ કરવા માટે. સિમ્પલ. હવે આ ફંડની અંદર ગવર્મેન્ટે હમણાં એડિશનલ 7385 કરોડ રૂપિયા એડ કર્યા છે. કેટલા? 7385 કરોડ રૂપિયા એડ કર્યા છે. અને આ 7385 કરોડ રૂપિયા જે એડ કર્યા છે આ ફંડની અંદર, બરાબર ને, એ કઈ જગ્યાએ રોકાણ કરશે, કઈ જગ્યાએ રોકાણ કરવામાં આવશે એનું? તો 88 અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર આ રોકાણ કરવામાં આવશે, આ 7385 કરોડ રૂપિયાનું. હવે તમને મગજમાં પ્રશ્ન ઉદભવશે કે ભાઈ આ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ શું છે, તો આપણે એને સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમે એક રોકાણકાર છો. બરાબર ને? તમે એક રોકાણકાર છો અને તમે એક એવા રોકાણકાર છો કે તમને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું, તમને એટલું ખબર છે કે ભાઈ અત્યારે આ સેક્ટર ની અંદર તેજી ચાલી રહી છે, મારે આની અંદર રોકાણ કરવું છે. બરાબર ને? રાઈટ? પણ તમને એ નથી ખબર કે ભાઈ મારે કઈ કંપનીની અંદર રોકાણ કરવું જોઈએ. બરાબર ને? તો તમે નોર્મલી શું કરો કે ભાઈ તમે તમારા પૈસા છે ને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું. આ મ્યુચ્યુઅલ ફંડમાં એક ફંડ મેનેજર હોય. કોણ હોય? એક ફંડ મેનેજર. એ ફંડ મેનેજર છે ને તમારા પૈસા તમે જે સેક્ટર કહો તે સેક્ટરની અંદર અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, રાઈટ?
પણ આ મ્યુચ્યુઅલ ફંડ જે ફંડ મેનેજર જે ડિસિઝન લે બરાબર ને, કે ફોર એક્ઝામ્પલ તમે કીધું કે ભાઈ ઓટોમોબાઈલ સેક્ટરમાં તમે તમારા પૈસા રોકાણ કરવા છે, તો તે ફંડ મેનેજર શું કરે કે ભાઈ તેને જે યોગ્ય લાગે તે કંપનીના શેર્સની અંદર તે તમારા પૈસાનું રોકાણ કરશે. તો ઘણી વખત મ્યુચ્યુઅલ ફંડ ઘણી બધી સ્કીમની અંદર પોઝિટિવ ઇન્ટરેસ્ટ નહોતું મળતું, જેથી કરીને લોકો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહોતા કરતા. તો એના માટે સરકારે શું કર્યું કે ભાઈ પર્ટિક્યુલર સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક ફંડ જ બનાવી દીધું, જેને કહેવાય અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડવાળા શું કરે, આ અલ્ટરનેટિવ ફોર એક્ઝામ્પલ આ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે કે જે માત્ર ઓટોમોબાઈલ સેક્ટરમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એને બધું જ ખબર હશે કે ભાઈ ઓટોમોબાઈલ સેક્ટરમાં કઈ કંપની કેટલું કામ કરી રહી છે, કેનો કેટલો પ્રોફિટ છે વગેરે વગેરે, બરાબર ને. તો તમે ફોર એક્ઝામ્પલ આ મ્યુચ્યુઅલ ફંડવાળાને કીધું કે ભાઈ તમારે ક્યાં કરવું છે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર, એ તમારા પૈસા કઈ જગ્યાએ રોકશે, તો એવા અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકશે કે જે પછી તમારા પૈસા ક્યાં રોકે, ઓટોમોબાઈલ સેક્ટરની અંદર, બરાબર ને. તો અહીંયા વચ્ચે મતલબ પહેલાં મ્યુચ્યુઅલ ફંડ ડાયરેક્ટલી પૈસા રોકતું હતું શેર્સની અંદર, અહીંયા એક વચ્ચે એક ફંડ આવી ગયો છે જેને કહેવાય અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, જે પર્ટિક્યુલર સેક્ટરમાં તમારા પૈસા રોકે છે અલગ અલગ કંપનીમાં, બરાબર ને. તો ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે એવા કેટલા છે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ભારતની અંદર, 88. તો આ 88 અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં 7,385 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સરકારે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડના પૈસા એડિશનલ અલોકેટ કર્યા છે. હવે તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે, બરાબર. હવે મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે આપણે દેશમાં 5 ડેવલપમેન્ટ બેંક છે. એક તો નેશનલ હાઉસિંગ બેંક, બીજી સીડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ત્રીજું એક્ઝિમ બેંક એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, ચોથું નાબાર્ડ નેશનલ બેંક ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, અને પાંચમું નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, બરાબર ને. આ તો 2021 જ બનાવવામાં આવેલી છે, બરાબર. તો આ ડેવલપમેન્ટ બેંકનું કામ શું છે કે ફોર એક્ઝામ્પલ સરકારે નક્કી કર્યું કે આ વખતે આપણે બધાને ઘર વાળા કરી દેવા છે, મતલબ હોમ લોન સસ્તી કરવી છે, લોકોને મેક્સિમમ હોમ લોન પ્રોવાઈડ કરીએ, તો એના માટે બેંકોને પાસે વધારે પૈસા હોવા જોઈએ, તો બેંક આગળ લોનમાં પ્રોવાઈડ કરશે ને. તો અહીંયા બેંકોને સપોર્ટ કોણ કરશે, તો કે નેશનલ હાઉસિંગ બેંક. ફોર એક્ઝામ્પલ સરકારે એવું નક્કી કર્યું કે આ વખતે તો આપણે બધાને જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ મતલબ જે ટ્રેડિંગનો બિઝનેસ કરે છે ને એમને સપોર્ટ કરવો છે, તો સરકાર શેમાં પૈસા નાખશે, એક્ઝિમ બેંકમાં. એક્ઝિમ બેંક બેંકોને પૈસા આપશે અને બેંક પછી આગળ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોય એ લોકોને લોન આપે. સરકારે નક્કી કર્યું કે ફોર એક્ઝામ્પલ આ વખતે આપણે ગામડાઓમાં અને કૃષિ ક્ષેત્રમાં વધારે વિકાસ કરવો છે, બરાબર ને. તો સરકાર કોને પૈસા આપશે, નાબાર્ડમાં પૈસા નાખશે, નાબાર્ડ બેંકોને પૈસા આપે અને બેંક પછી આગળ કસ્ટમર્સને પૈસા આપે, સિમ્પલ. તો અહીંયા આપણે સ્ટાર્ટઅપની અંદર પૈસા નાખવાના છે 7,385 કરોડ. સ્ટાર્ટઅપ એટલે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની કેટેગરીમાં આવશે. તો આ સ્ટાર્ટઅપની અંદર પૈસા નાખવા માટે સરકાર દ્વારા પહેલાં સીડબીમાં પૈસા નાખવામાં આવે અને સીડબી પછી આગળ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પૈસા અલોકેટ કરશે. તો આ આ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવી રહ્યું છે, તો સીડબી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કરાવી રહ્યું છે સીડબી, બરાબર ને. કેમ કરાવી રહ્યું છે, કારણ કે સ્મોલ ઇન્ડિયાનું ડેવલપમેન્ટનું કામ કોણ કરે છે, સીડબી કરે છે, બરાબર ને, સિમ્પલ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, કે હમણાં રિસેન્ટલી એક સંસ્થા છે, એ સંસ્થાનું નામ છે WIPO, WIPO, જેને આપણે એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, બરાબર ને, વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, બરાબર. આ સંસ્થાએ હમણાં રિસેન્ટલી એક ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે, જેને ઇન્ડેક્સનું નામ છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, બરાબર ને, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એનું નામ છે. તો આ ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમ કયો આવ્યો, ટોચ ઉપર કઈ કન્ટ્રી આવી, અને આ ઇનોવેશનની અંદર શું સિનારિયો છે ગ્લોબલ લેવલ ઉપર એની વાત કરીએ. કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, બરાબર ને, તો વર્લ્ડ બૌદ્ધિક સંપત્તિ સંસ્થા, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને આપણે બૌદ્ધિક સંપત્તિ પણ કહી શકાય, આ વિપો દ્વારા હમણાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું એડિશન છે 15મું એડિશન, બરાબર ને. હવે આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ભારતનો રેન્ક કયો આવ્યો છે, 40મું સ્થાન આવેલું છે, બરાબર ને. હવે આપણે ભારતની વાત કરું, આ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત જે 2015માં કયા સ્થાન ઉપર હતું, 81મા સ્થાન ઉપર હતું, અત્યારે 2022ની અંદર કયા સ્થાન ઉપર છે, 40મા સ્થાને છે. મતલબ આપણે 41 સ્થાનનું પ્રમોશન થયું છે, બરાબર ને. 2015થી માંડીને 2022 સુધી
અહીંયા 2015નો રેફરન્સ પોઈન્ટ કેમ રાખવામાં આવ્યો છે? કારણ કે 2015થી તમને ખબર હશે મોદી સરકાર આવેલી છે, બરાબર ને? મતલબ મોદી સરકાર આવ્યા પછી આપણે ઇનોવેશનના અંદરમાં કેટલું ઇનોવેશન કર્યું છે, બરાબર ને? એ અહીંયા તમે આ રિપોર્ટના મારફતે જોઈ શકો છો, બરાબર? આ ઉપરાંત ભારત અને તુર્કી, તુર્કીનો રેન્ક છે 37મો, ભારતનો રેન્ક છે 40મો. આ બે જ માત્ર એવા દેશો છે કે જેમણે પહેલી વખત ટોપ 40માં પ્રવેશ કર્યો છે ઇનોવેશનની બાબતમાં, બરાબર ને? હવે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની વાત કરીએ તો સતત બારમા વર્ષે ઇનોવેશનની અંદર ટોચ ઉપર કોણ રહ્યું છે? સ્વિઝરલેન્ડ, સતત બારમા વર્ષે, બરાબર ને? બીજા નંબર પર છે યુએસ, ત્રીજા નંબર પર છે સ્વીડન, ચોથા નંબર પર છે યુકે અને પાંચમા નંબર પર નેધરલેન્ડ્સ આવે છે, બરાબર ને? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ મેં તમને ટેબલમાં દર્શાવ્યું છે કે ભાઈ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કે જે વિપો દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, આ એનું 15મું એડિશન છે. એમાં સતત 12મા વર્ષે ટોચ ઉપર તો સ્વિઝરલેન્ડ છે, સેકન્ડ નંબર પર યુએસ, થર્ડ નંબર પર સ્વીડન, ફોર્થ નંબર પર યુકે અને ફિફ્થ નંબર પર નેધરલેન્ડ છે, બરાબર ને? ઓકે, અને ઇન્ડિયા કયો રેન્ક છે? 40. જે 2015માં કયો રેન્ક હતો? 81, બરાબર ને? અને આના ઉપરાંત તુર્કી અને ભારત એ બે જ એવા દેશ છે કે જે ટોપ 40માં હવે સામેલ થયા છે, બરાબર ને? પહેલી વખત. અગર હું રિજનલ ક્ષેત્રની વાત કરું, બરાબર ને, તો ગ્લોબલ લેવલ પર તો ભારતનો રેન્ક 40મો છે અને ગ્લોબલ લેવલ પર ટોચ ઉપર કોણ છે? સ્વિઝરલેન્ડ છે, બરાબર ને? પણ જો હું સાઉથ એશિયાની વાત કરું, સાઉથ અને સેન્ટ્રલ એશિયાની વાત કરું, તો સેન્ટ્રલ અને સાઉથ એશિયામાં ભારત પહેલા નંબર ઉપર છે, બરાબર ને? તો સેન્ટ્રલ અને સાઉથ એશિયાની વાત કરીએ તો ભારત પહેલા નંબર પર છે ઇનોવેશનની બાબતમાં. એના પછી ઈરાન આવે, ઈરાન ગ્લોબલ લેવલ પર 53મા નંબરે છે. એના પછી આવશે ઉઝબેકિસ્તાન ત્રીજા નંબર ઉપર, અને એ ગ્લોબલ લેવલ પર કેટલા નંબર પર છે? 82મા નંબર ઉપર છે, રાઈટ? અને આના ઉપરાંત જો એ ઇન્કમની કેટેગરીમાં ડિવાઈડ કરું તો ભારત આવે લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીની અંદર, તો એ ગ્રુપમાં પણ ભારત પહેલા નંબર ઉપર છે ઇનોવેશનના બાબતમાં, બરાબર ને? એના પછી બીજા નંબર પર આવશે વિયેતનામ અને ત્રીજા નંબર પર ઈરાન આવશે, બરાબર ને? તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ગ્લોબલ લેવલ પર તો આપણો 40મો નંબર છે, પણ સેન્ટ્રલ એશિયા અને સાઉથ એશિયાની અંદર પણ આપણો પહેલો નંબર છે, અને લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝની ગ્રુપમાં પણ આપણે પહેલો નંબર છે ઇનોવેશનના બાબતમાં. અને મોદી સરકાર આવ્યા પછી આપણે ઇનોવેશનની અંદર ઘણું સારું કામ કર્યું છે, બરાબર ને? ઓકે, અગર હું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વાત કરું ઇન્ડિયાની, બરાબર ને, તો ઇન્ડિયા એ ત્રીજો સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, જેમાં દેશની અંદર આપણા દેશમાં 100થી વધારે યુનિકોર્ન્સ આવેલા છે. હવે યુનિકોર્ન કોને કહેવાય? તો યુનિકોર્ન એટલે એવી કંપની કે જેનું વાર્ષિક ટર્નઓવર 1 બિલિયન કરતાં વધારે હોય, અને આ કંપની એસ્ટાબ્લિશ થઈ છે 2000ના વર્ષ પછી, કે જે 2000ના વર્ષ પછી એસ્ટાબ્લિશ થઈ છે અને એનો વાર્ષિક ટર્નઓવર 1 બિલિયન કરતાં વધારે હોય તેવી કંપનીને કહેવાય યુનિકોર્ન, બરાબર ને? અને ભારત એ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વાત કરીએ તો ત્રીજો સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે ભારત, બરાબર ને? આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ટોટલ 132 ઇકોનોમિક્સનું અહીં આપે સર્વે કરવામાં આવેલો છે, બરાબર ને? અને 132માંથી ભારતનો નંબર 40માં આવેલો છે. આ 15મી આવૃત્તિ છે, બરાબર ને? અને તેમાં 7 પિલર્સનું ધ્યાનમાં રાખવામાં આવેલું છે. આ 7 પિલર્સને ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. કયા કયા 7 પિલર્સ છે? તો માનવ મૂડી અને સંશોધન, માળખાગત સુવિધાઓ, બજારની જે અબજિયાતપણું છે તે, વ્યાવસાયિક અભિજાતપણું, જ્ઞાન અને તકનીકી આઉટપુટ અને સર્જનાત્મક આઉટપુટ ઉપર આ આખું ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવેલો છે આ 7 પરિબળો ઉપર, બરાબર ને? તો કયા 7 પરિબળો ઉપર તૈયાર કરવામાં આવેલો છે, કઈ આવૃત્તિ છે, કેટલા દેશોનો સર્વે કરવામાં આવેલો છે અહીંયા, બરાબર ને? એ આ સ્લાઇડ ઉપર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર ને? ઓકે, અગર હું વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની વાત કરું તો એની સ્થાપના 1967માં થયેલી છે, અને એના ડાયરેક્ટર જનરલ છે હરેન તાંગ, અને એના મુખ્ય મથક છે જીનીવા સ્વિઝરલેન્ડની અંદર, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે નાણાકીય વર્ષ 2022-23 માટે ડિફેન્સ પબ્લિસિટર અન્ડરટેકિંગ્સે આશરે 17,000 કરોડનો સંચિત વેચાણ લક્ષ્યાંક પ્રોજેક્ટ કર્યો છે, બરાબર ને? હવે દેખો આ ન્યૂઝ શું કહેવા માગે છે કે તમને ખબર હતો ફ્રેન્ડ્સ, 2021ની અંદર ડિફેન્સના સાધનો જે બનાવતી હતી, બરાબર ને, તેવી ઓર્ડિનન્સ ફેક્ટરીઝને બંધ કરીને એ ઓડિયન્સ ફેક્ટરીઝનું બધું જ કામ એ 7 ડિફેન્સ પબ્લિસિટર અન્ડરટેકિંગ્સને સોંપી દીધેલું હતું. એનો સ્ટાફ, એના જેટલી પણ મશીનરીઝ હતી, બધી જ વસ્તુ બધું જ ડિવાઈડ કરીને એ ઓડિયન્સ ફેક્ટરીઝને બંધ કરીને, કે જે ડિફેન્સના
ઇક્વિપમેન્ટ્સ બનાવી દીધી બરાબર ને, એ બધી જ ફેક્ટરીઝને બંધ કરીને એ બધું જ કામ એ 7 ડિફેન્સ પબ્લિસિટર અન્ડરટેકિંગ્સમાં ડિવાઇડ કરી દીધું હતું બરાબર ને. 7 નવી ડિફેન્સ પબ્લિસિટર અન્ડરટેકિંગ્સ જ બનાવવામાં આવી હતી બરાબર ને 2021ની અંદર, રાઈટ. તો આજે તેના 1 વર્ષ કમ્પ્લીટ થયા છે, એટલા માટે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ શું કહે છે કે ભાઈ આ જે 7 સરકારી કંપનીઓ બનાવવામાં આવી છે ડિફેન્સ સાધનો બનાવવા માટે, એ 2023 આ નાણાકીય વર્ષની અંદર કેટલું પ્રોફિટ કરશે, કેટલું રેવન્યુ કરશે, 17,000 કરોડ રૂપિયાનું બરાબર, 17,000 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે બરાબર ને. તો પહેલાં ઓડિયન્સ ફેક્ટરી બોર્ડ હતી જે ડિફેન્સ સાધનો બનાવતી હતી બરાબર ને, એ બધી જ ઓડિયન્સ ફેક્ટરીઝને બંધ કરી દેવામાં આવી અને એનું બધું જ કામ આ 7 સરકારી કંપનીઓને વેચી દેવામાં આવ્યું, નવી કંપનીઓ બનાવવામાં આવી બરાબર ને. અને એને આજે 1 વર્ષ કમ્પ્લીટ થયા છે અને એવા સમયગાળે ડિફેન્સ મિનિસ્ટ્રીનો એવું ટાર્ગેટ છે કે આ કંપનીઓ 17,000 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરશે ફાઇનાન્શિયલ 2023ની અંદર બરાબર ને. તો આઈ થિંક તમને આ હેડલાઇનની અંદર ખબર પડી જશે બરાબર ને. તમે આ 7 સરકારી કંપનીઓ કઈ કઈ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ. મ્યુનિશન્સ એટલે એક્સપ્લોસિવ પદાર્થો, મતલબ બોમ્બ, જે મતલબ એક્સપ્લોસિવ પદાર્થો જે કંપની બનાવે તેને કહેવાય મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ. બીજું છે આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડ, મતલબ જે મિલિટરીના જે સાધનો બનાવે જે ટ્રાન્સપોર્ટેશન માટેના બરાબર ને, તો એ કંપની કઈ છે આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડ. ત્રીજું છે એડવાન્સ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ બરાબર ને. ચોથું છે ટ્રૂપ કમ્ફર્ટ લિમિટેડ. હવે કમ્ફર્ટ લિમિટેડ મતલબ જે મિલિટરીના કપડાં ડિઝાઇન કરે બરાબર ને અને મેન્યુફેક્ચરિંગ કરે તેને કહેવાય, તે કંપની કઈ કંપની છે ટ્રૂપ કમ્ફર્ટ લિમિટેડ. બીજું છે ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, રાઈટ, યંત્ર ઇન્ડિયા લિમિટેડ અને ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ. તો આ 7 સરકારી કંપનીઓ છે બરાબર ને ડિફેન્સની, જેને ઓડિયન્સ ફેક્ટરીઝને બંધ કરીને બનાવવામાં આવી છે. તમારું કામ ખાલી હોમવર્કમાં એટલું રહેશે કે સાથે સાથ કંપનીનું હેડક્વાર્ટર કઈ કઈ જગ્યાએ આવેલું છે બરાબર ને, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સાથે સાથ કંપની નીચેનામાંથી કઈ કંપની બનાવવામાં આવી છે, ચાર મતલબ કઈ કંપની નથી બનાવવામાં આવી એવું પૂછે, એમાંથી 5 ઓપ્શન આપેલા હોય, 4 તો બનાવવામાં આવી રહ્યો પણ એક કદાચ કંઈ બીજું નામ હોય તમારે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે બરાબર ને. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. તો આ કંપનીઓને એકચ્યુઅલી 2026-27 સુધી એવું ધારણા કરવામાં આવે છે કે કેટલા કરોડ તેમને ફાળવવામાં આવશે સરકાર દ્વારા, 6,270 કરોડ રૂપિયા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે, અને અત્યાર સુધી 3,750 કરોડ રૂપિયા તો તેમને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે આપી દીધેલા છે બરાબર ને. આ કંપનીઓ 2023 સુધીમાં કેટલું ટર્નઓવર કરશે, 17,000 કરોડ રૂપિયાનું. ઓકે, અને જો ડિફેન્સ મિનિસ્ટરનું ટોટલ ટાર્ગેટની વાત કરું તો ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક ટાર્ગેટ રાખેલો છે કે 2025 સુધીમાં એરોસ્પેસ સેક્ટર અને ડિફેન્સ સેક્ટર, આ બંને સેક્ટરમાં ભેગા મળીને ડિફેન્સ સેક્ટર આખું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ઓકે, જો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સનું લક્ષ્યની વાત કરું તો એમાં એક લક્ષ્ય સાંધેલો છે કે 2025 સુધીમાં એક તો ડિફેન્સ સેક્ટર અને એરોસ્પેસ સેક્ટર આ બંને સેક્ટર ભેગા મળીને કેટલું ટર્નઓવર કરશે, 1.75 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરશે બરાબર. આ એક લક્ષ્ય સાધવામાં આવેલો છે 2025 સુધીમાં, એમાંથી આપણે 35,000 કરોડ રૂપિયાનો તો નિકાસ કરીશું, શું કરીશું, નિકાસ, એક્સપોર્ટ કરીશું બરાબર ને. આ એક ટાર્ગેટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે કે ડિફેન્સ મિનિસ્ટ્રીએ એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટર બંનેમાં ભેગા મળીને કેટલો ટાર્ગેટ સેટ કર્યો છે બરાબર ને, 1.75 લાખ કરોડ 2025 સુધીમાં, અને એમાંથી એક્સપોર્ટ કેટલું કરીશું આપણે, 35,000 કરોડ રૂપિયા બરાબર ને. સિમ્પલ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી ભારતના રાષ્ટ્રપતિ 2020 માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની 68મી આવૃત્તિમાં રજૂ કરી છે બરાબર ને. તો હમણાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ આપવામાં આવેલા છે 2020ના એડિશન માટે બરાબર ને, કોના દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા બરાબર ને. તો એના વિશે વાત કરીએ, તો આ કઈ આવૃત્તિ હતી, 68મી આવૃત્તિ હતી બરાબર ને. તો એના વિશે વાત કરીએ તો આ નેશનલ ફિલ્મ એવોર્ડ્સની અંદર સૌથી મોટો એવોર્ડ છે દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ બરાબર ને. તો દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ એ 2020 માટે કોને આપવામાં આવેલો છે, આશા પારેખજીને બરાબર ને. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં વર્ષ 2020 માટેના 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને 2020 માટે આદરણીય દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અર્પણ કર્યો હતો બરાબર ને.
આ દાદાસાહેબ ફાળકે પુરસ્કારની 52મી આવૃત્તિ હતી, બરાબર ને? અને આના માટે જજ કોણ હતા? તો કે આશા ભોસલે, હેમા માલિની, પૂનમ ધિલ્લોન, ઉદિત નારાયણ અને ટીએસ નાગવર્ણા. આ 5 જજો હતા અને એમના દ્વારા નિમવામાં આવેલા છે આશા પારેખજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવેલા છે. આ 2020નું એડિશન છે, બરાબર ને? ઓકે, દાદાસાહેબ ફાળકે એવોર્ડની વાત કરું તો ભારતીય સિનેમામાં દાદાસાહેબ ફાળકેના યોગદાનને માન્યતા આપવા માટે ભારત સરકાર દ્વારા 1969માં દાદાસાહેબ ફાળકે એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. 1973માં દાદાસાહેબ ફાળકે ભારતની પ્રથમ પૂર્ણ લંબાઈની ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્રનું દિગ્દર્શન કરેલું હતું. દાદાસાહેબ ફાળકે ભારતની પહેલી ફૂલ ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્રનું દિગ્દર્શન કરેલું હતું, બરાબર ને? તો એમની યાદમાં આપણે આ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી જે લોકોએ ફિલ્મ જગતની અંદર સારું કન્ટ્રીબ્યુશન કરેલું હોય તેમને આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર ને? અને આની અંદર ઇનામી રકમ કેટલી છે? 10 લાખ રૂપિયા. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? આ ઉપરાંત 2019ની અંદર, મતલબ જે આ 2020 તો આશા પારેખજીને આપવામાં આવેલો છે આ એવોર્ડ, 2019માં કોને આપવામાં આવેલો હતો? રજનીકાંતજીને આપવામાં આવેલો હતો, બરાબર ને? ઓકે, 1969માં જ્યારે આ અવોર્ડ્સની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સૌથી પહેલાં પ્રાપ્તકર્તા કોણ હતા? દેવિકા રાણી. દેવિકા રાણી એ દાદાસાહેબ ફાળકે પુરસ્કારના સૌથી પહેલાં પ્રાપ્તકર્તા હતા, બરાબર ને? આશા પારેખજી વિશે વાત કરીએ તો આશા પારેખે 1959માં નાસિર હુસેનની ફિલ્મ દિલ દેખે દેખોમાં શમ્મી કપૂર સાથે અભિનય શરૂઆત કરી હતી, બરાબર ને? તે ટોટલ 95 ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને આ ઉપરાંત તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ફિલ્મ સર્ટિફિકેશન આના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા આશા પારેખજી, બરાબર ને? અને આશા પારેખજીની આત્મકથા પણ છે ધ હિટ ગર્લ 2017માં પ્રકાશિત કરવામાં આવેલી હતી. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ધ હિટ ગર્લ એ 2017ની અંદર જે લોન્ચ કરવામાં આવેલી હતી એ આત્મકથા કોના ઉપર છે? આશા પારેખજી ઉપર છે, બરાબર ને? તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ફિલ્મ સર્ટિફિકેશનના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા ટોટલ. અને તેમને કઈ ફિલ્મથી શરૂઆત કરી હતી? દિલ દેખે દેખોમાં, બરાબર ને? ઓકે, અને 1992માં તેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો હતો, બરાબર, આશા પારેખજીને. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. નેશનલ ફિલ્મ એવોર્ડ છે ને ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે, બરાબર ને? તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ એ કોણ છે અત્યારે આપણા દેશમાં? કેન્દ્રીય મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર અને એના રાજ્યમંત્રી છે એલ મુરુગન, બરાબર ને? તો નેશનલ ફિલ્મ અવોર્ડ્સ એની અત્યારે 68મી આવૃત્તિ હમણાં લોન્ચ કરવામાં આવી. આ એવોર્ડ આપવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, બરાબર ને? અને કોના હસ્તે આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે, બરાબર ને? અને એમાં સૌથી મોટો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? દાદાસાહેબ ફાળકે એવોર્ડ, બરાબર ને? કોને મળ્યો? આશા પારેખજીને 2020 માટે. 2019 માટે કોને મળેલો? તો રજનીકાંતજીને, બરાબર ને? 1969થી આ એવોર્ડ આપવામાં આવે છે અને દેવિકા રાણી સૌથી પહેલાં રિસિપન્ટ હતા. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ, કે હમણાં રિસન્ટલી જળશક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત દિવસ 2022નો ઉજવવામાં આવ્યો, બરાબર ને? તો જળશક્તિ મંત્રાલય દ્વારા હમણાં સ્વચ્છ ભારત દિવસ ઉજવવામાં આવેલો છે એના વિશે વાત કરીએ. દેખો ફ્રેન્ડ્સ, સ્વચ્છ ભારતની આપણે વાત કરીએ તો તમને બધાને જ ખબર છે કે સ્વચ્છ ભારત ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? સ્વચ્છ ભારત મિશન 2014માં લોન્ચ કરવામાં આવેલું હતું. ક્યારે? 2 ઓક્ટોબરે, બરાબર ને? 2 ઓક્ટોબર 2014ના દિવસે પીએમ મોદીજીએ સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરેલું હતું, બરાબર ને? તો સ્વચ્છ ભારત મિશન એકચ્યુઅલી 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એક તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને સ્વચ્છ ભારત મિશન અર્બન, બરાબર ને? તો આ 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. તો આ સ્વચ્છ ભારત મિશન જે ગ્રામીણ છે ને એ કયા મંત્રાલયના હેઠળમાં છે? જળશક્તિ મંત્રાલયમાં, બરાબર ને? અને સ્વચ્છ ભારત મિશન અર્બન જે છે ને એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અંડરમાં છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અંડરમાં છે, બરાબર ને? તો અહીંયા આ ન્યૂઝની અંદર આપણે કેની વાત કરી રહ્યા છીએ કે ભાઈ જળશક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવેલી છે, રાઈટ? અને આ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ, મતલબ જળશક્તિ મંત્રાલય દ્વારા આખા વર્ષની અંદર અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર, અલગ અલગ જિલ્લાઓની અંદર, અલગ અલગ ગ્રામ પંચાયત લેવલની ઉપર અલગ અલગ ગ્રામ પંચાયતે કેવું કામ કર્યું છે સ્વચ્છ ભારત મિશનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એનું સર્વેક્ષણ પણ કરવામાં આવેલું છે. તો એના લગતા અવોર્ડ્સ પણ અનાઉન્સ કરવામાં આવેલા છે, બરાબર ને? તો આ દિવસે એ અવોર્ડ્સ પણ લોન્ચ કરવામાં આવેલા છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણના, અને સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું છે સ્વચ્છ ભારત દિવસનું. કયા મંત્રાલય દ્વારા? જળશક્તિ મંત્રાલય દ્વારા, બરાબર ને? તો આ ન્યૂઝની છે આપણે ડિટેલમાં જોઈએ તો
અહીંયા પણ જે અવોર્ડ્સ કે જે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2022ના જે અવોર્ડ્સ છે અને જલ જીવન મિશનની જે કાર્યક્ષમતાના જે મૂલ્યાંકનના જે અવોર્ડ્સ છે, બરાબર ને, આ બંને અવોર્ડ્સ એ રાષ્ટ્રપતિ આપેલા છે, બરાબર ને. તો અહીંયા જો જલ જીવન મિશન એનું ટાર્ગેટ શું છે કે 2024ના અંત સુધીમાં દરેક ગામડાની અંદર નળમાંથી પીવાલાયક પાણી આવે, દરેક ગામડાની અંદર નળમાંથી પીવાલાયક પાણી આવે એવો ટાર્ગેટ છે જલ જીવન મિશનનું. અને જલ જીવન મિશનને પણ કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે? જલશક્તિ મંત્રાલય. અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણને પણ કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે? જળશક્તિ મંત્રાલય, બરાબર ને. તો આ જળશક્તિ મંત્રાલયે આ દિવસે કે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2022ના અવોર્ડ્સ અને જલ જીવન મિશનની કાર્યક્ષમતાના અવોર્ડ્સ, એ બંને અવોર્ડ્સ અનાઉન્સ કર્યા છે. અને કોના હસ્તે આપવામાં આવેલા છે? રાષ્ટ્રપતિના હસ્તે, બરાબર ને. સૌથી પહેલાં આપણે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણની વાત કરીએ તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી જે આ સ્વચ્છ ભારત મિશન છે એ 2014માં લોન્ચ કરવામાં આવેલું હતું, ત્યારે એનો પહેલો ફેઝ એ 2014થી લઈને 2019 સુધીનો હતો. અને પહેલા ફેઝનો ટાર્ગેટ શું હતો? ઓપન ડેફિકેશન ફ્રી, મતલબ દરેક ગામડા, દરેક જિલ્લા, દરેક ડિસ્ટ્રિક્ટ, બરાબર ને, એ ઓપન ડેફિકેશન ફ્રી થવા જોઈએ. મતલબ કે કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં શૌચ કરતો ના હોવો જોઈએ. આ 5 વર્ષનો ટાર્ગેટ હતો જે એચિવ થઈ ગયો છે. એના માટે અત્યારે સ્વચ્છ ભારત મિશન ફેઝ 1 તો એચિવ થઈ ગયું છે, સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 લોન્ચ કરવામાં આવેલું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 જેનો ટાર્ગેટ શું છે? ODF પ્લસ અચીવ કરવાનો. ODF પ્લસ, આ ODF પ્લસ એટલે શું કે જે આપણે ફેઝ 1માં આ ઓપન ડેફિકેશન ફ્રી અચીવ કર્યું છે એને સસ્ટેન કરવાનું, અને બીજું કે સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટનું સેગ્રિગેશન કરવાનું, બરાબર ને, એને છૂટા પાડવાનું. સિમ્પલ, સોલિડ અને લિક્વિડ વેસ્ટને છે છૂટા પાડવાનું. તમને ખબર હોય કે તમે કોઈ પણ જગ્યાએ રેલવે સ્ટેશન પર જશો, બસ સ્ટેશન પર જશો, અને કોઈ પણ જાહેર જગ્યા પર તમે જુઓ ને, તમને એક જ જગ્યા પર 2 ડસ્ટબિન જોવા મળશે. એમાં એક પર લખેલું હશે ભીના કચરા માટે અને સૂકા કચરા માટે, બરાબર ને. તો આ શેનો પાર્ટ છે? સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2નો પાર્ટ છે, જેમાં સોલિડ અને લિક્વિડ વેસ્ટને અલગ કરવાની વાત છે, બરાબર ને. તો એને કહેવાય ODF પ્લસ ટાર્ગેટ અચીવ કરવાનો છે. તો ODF પ્લસ ટાર્ગેટ માટે આપણે 2020થી લઈને 2024નો સમયગાળો આપવામાં આવેલો છે, બરાબર ને. અને આ ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવી રહ્યું છે? જળશક્તિ મંત્રાલય, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2, બરાબર ને. ઓકે, અમે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણની વાત કરું, મેં તમને કીધું કે ભાઈ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 જેનો ટાર્ગેટ શું છે? ODF પ્લસ, ઓપન ડેફિકેશન ફ્રી પ્લસ. ODF પ્લસનો મતલબ શું થયો કે આપણે જે ફેઝ 1માં એચિવ કર્યું છે એને સસ્ટેન કરવાનું છે, અને બીજું સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર ને. તો અલગ અલગ રાજ્યોની ગ્રામ પંચાયત લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપર કેવી રીતના આ મિશનને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે, બરાબર ને, એને અનુલક્ષીને એ તેમને અહીંયા પુરસ્કાર આપવામાં આવેલા છે. કયા મંત્રાલય દ્વારા? તો જળશક્તિ મંત્રાલય દ્વારા, બરાબર ને. તો આપણે આ પુરસ્કારની વાત કરીએ તો સૌથી પહેલાં મોટા રાજ્યની વાત કરીએ કે જેમાં 30 લાખથી વધારે વસ્તી આવેલી છે, તો સૌથી સારામાં સારી રીતે આ મિશનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કોને એવોર્ડ આપવામાં આવેલો છે? તેલંગાણાને ફર્સ્ટ નંબર પર, સેકન્ડ નંબર પર છે હરિયાણા, અને થર્ડ નંબર પર છે તમિલનાડુ, બરાબર ને. ઓકે, બીજી વાત કરીએ કે નાના રાજ્યોની આપણે અને યુનિયન ટેરિટરી કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરીએ તો એમાં ફર્સ્ટ નંબર પર છે આંદામાન નિકોબાર આઇલેન્ડ, સેકન્ડ નંબર પર છે દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ, અને ત્રીજા નંબર પર છે સિક્કિમ, બરાબર ને. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે રિસેન્ટલી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ લોન્ચ કરવામાં આવેલું છે એમાં મોટા રાજ્યમાં કોણ આવેલું છે? તેલંગાણા ટોપ ઉપર. નાના રાજ્યમાં કોણ આવેલું છે? આંદામાન નિકોબાર આઇલેન્ડ ટોપ ઉપર આવેલું છે, બરાબર ને. ઓકે, જલ જીવન મિશનની કાર્યક્ષમતાનું મૂલ્યાંકનની વાત કરીએ તો જલ જીવન મિશન પર કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ, બરાબર ને. તો નાણાકીય વર્ષ 2021-22 માટે જ્યાં 60%થી વધુ ટેપ વોટર કવરેજ થઈ ગયેલું છે, મેં તમને શું કીધું કે ભાઈ 2024ના અંત સુધીમાં આ જલ જીવન મિશનનો ટાર્ગેટ શું છે કે દરેક ગામડાના દરેક ઘરની અંદર નળમાંથી પીવાનું પાણી આવે, બરાબર ને. તો એમાંથી એવા રાજ્યોની વાત કરીએ છીએ કે જ્યાં 60% આ મિશનનું કવરેજ થઈ ગયું છે, બરાબર ને. તો એવા રાજ્યોમાં કોનો પહેલો નંબર આવેલો છે? પુડુચેરી અને ગોવા. અને જ્યાં 60% કરતાં ઓછું ટેપ વોટર કવરેજ થયું છે તો એવા રાજ્યમાં પહેલો નંબર કોનો આવેલો છે? તમિલનાડુ અને મેઘાલયનો, બરાબર ને. ઓકે, મેં તમને વાત કરી તેવી રીતે કે જલ જીવન મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? જલ જીવન મિશન લોન્ચ કરવામાં આવ્યું તો ફ્રેન્ડ્સ 2019ની અંદર,
સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું 2014ની અંદર, બરાબર ને? ખાસ કરીને યાદ રાખવાનું છે. અને એનો ટાર્ગેટ શું છે કે 2024 સુધીમાં જળ જીવન મિશનનો કે દરેક ઘરમાંથી નળમાંથી પીવાલાયક પાણી આવે, બરાબર ને? એના મુખ્ય ઉદ્દેશ્ય છે કે પર્યાપ્ત પાણીનો પુરવઠો, પીવાલાયક પાણી અને નિયમિત ધોરણે પાણીનો પુરવઠો, એટલે કે દૈનિક ધોરણે અથવા સમયપત્રક મુજબ, બરાબર ને? એવું નહીં કે ભાઈ આજે આવે ને પછી અઠવાડિયા પછી આવે, એક સમયપત્રક મુજબ પાણી આવે, સવાર સાંજ અથવા દર દૈનિક ધોરણે. તો એવી રીતના પાણી દૈનિક ધોરણે આવવું જોઈએ. તો આ બધી વસ્તુ સસ્ટેન કરવાની છે એકચ્યુઅલી જળ જીવન મિશનની અંદરમાં, બરાબર ને? ઓકે, હવે દર વર્ષે 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત મિશનના દિવસની યોજનાનું જે ઓકે ઓકે હવે દર વર્ષે 2 ઓક્ટોબરે તમને ખબર છે કે ભાઈ સ્વચ્છ ભારત મિશનની સ્થાપના કરવામાં આવી રહી હતી, એના કારણે આપણે સ્વચ્છ ભારત દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. એવી રીતના 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા એ કેમ્પેઇન ચલાવવામાં આવે છે, બરાબર ને? જેમાં શ્રમદાન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, મતલબ લોકોનું પાર્ટિસિપેશન કરવામાં આવે છે, લોકોને અલગ અલગ જગ્યાઓને સ્વચ્છ કરવા માટે અહીંયા ઇન્કરેજ કરવામાં આવે છે, બરાબર ને? સ્વચ્છતા હી સેવાની અંદર તો કયા ક્યાંથી ક્યાં સુધી 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, બરાબર ને? તો સ્વચ્છતા હી સેવા એક કેમ્પેઇન લોન્ચ કરવામાં આવે છે, બરાબર? અને આ કેમ્પેઇનની અંદર શું કે જે પણ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોએ એમના લોકોએ સૌથી સારી રીતે આની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય તેમને અવોર્ડ આપવામાં આવે છે, બરાબર ને? તો સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન એ સ્વચ્છ ભારત મિશનને રિલેટેડ છે. 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દર વર્ષે આ સેલિબ્રેટ કરવામાં આવે છે. અને જે પણ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોએ સારી રીતે આ પ્રવૃત્તિઓ હાથ ધરેલી હોય તેમને વિજેતા તરીકે પસંદ કરવામાં આવે છે, બરાબર ને? સિમ્પલ. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જળ જીવન મિશન સુજલામ 1.0 અને 2.0 આ પણ યોજના જળશક્તિ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર ને? તો સુજલામ 1.0 અને 2.0માં શું કરવામાં આવેલું છે કે ફોર એક્ઝામ્પલ તમે ગામના તળાવની અંદર જે તમે તમારું વેસ્ટ વોટર નાખો છો, મતલબ ફોર એક્ઝામ્પલ નોર્મલી શું કરતા કે ઇન્ડસ્ટ્રીઝ જ્યાં ઇન્ડસ્ટ્રી વધારે હોય ઇન્ડસ્ટ્રીમાંથી જે પણ વેસ્ટ વોટર નીકળતું હોય એ તળાવની અંદર ફેંકી દેવામાં આવે, તે એવું નથી કરવાનું. સુજલામ 1.0 અને 2.0માં તમે જે વેસ્ટ વોટર તમારું આવે છે ઘરમાંથી કે ઇન્ડસ્ટ્રીમાંથી બહાર આવે છે તેનું તમે કેવી રીતના રિસાયકલિંગ કરો છો, તમે તેનું કેવી રીતના હાર્વેસ્ટિંગ કરો છો, એના ઉપર તમને અહીંયા અવોર્ડ આપવામાં આવે છે, બરાબર ને? તો સુજલામ 1.0ની અંદર સૌથી વધારે સારું કામ મધ્યપ્રદેશે કરેલું હતું અને સુજલામ 2.0ની અંદર કોને કર્યું હતું? કર્ણાટકાએ, બરાબર ને? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. સુજલામ 1.0 2.0 એ પણ કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે? મિનિસ્ટર ઓફ જળશક્તિ, કે જ્યાં તમે તમારું વેસ્ટ વોટર આવે છે એને તમે કઈ જગ્યાએ ડિસ્ચાર્જ કરો છો, કેવી રીતે એનું રિસાયકલિંગ કરો છો, કેવી રીતે એને કન્ઝર્વ કરો છો, બરાબર ને? તમારે એને તળાવમાં કે નદીમાં નથી જવા દેવાનું, બરાબર ને? ઓકે, જળશક્તિ મંત્રાલય વિશે વાત કરું તો મિનિસ્ટર ઓફ જળશક્તિ કોણ છે? આપણા ગજેન્દ્રસિંહ શેખાવત, અને એના રાજ્યમંત્રી કોણ છે? પ્રહલાદસિંહ પટેલ અને વિશ્વેશ્વર ટુડુ, બરાબર ને? આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે જેવી રીતે આપણે હમણાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની વાત કરી, એવી રીતના સ્વચ્છ ભારત મિશન અર્બને પણ 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસની સેલિબ્રેશન કરેલું છે. કારણ કે મેં તમને કીધું કે મિશન ઓવરઓલ તો ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? 2 ઓક્ટોબર 2014ના દિવસે, 2 ઓક્ટોબર 2014ના દિવસે, બરાબર ને? તો એના 8 વર્ષ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે. અને સ્વચ્છ ભારત મિશનના 2 પાર્ટ, ગ્રામીણ અને અર્બન. તો ગ્રામીણનું આપણે વાત કરી લીધી કે ભાઈ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ મિનિસ્ટર ઓફ જળશક્તિ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ હમણાં આપણે જોયું કે કોને કોને આપવામાં આવ્યું, મોટા રાજ્યોની કેટેગરીમાં, નાના રાજ્યોની કેટેગરીમાં. એવી રીતના આપણે સ્વચ્છ ભારત મિશન અર્બનની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન અર્બન કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, બરાબર ને? તો આ મિનિસ્ટ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને આનું પણ ફેઝ 1 છે ને 2014થી લઈને 2019 હતું. અને એમાં પણ શું હતું, ફેઝ 1માં શું અચીવ કરવાનું હતું? ઓપન ડેફિકેશન ફ્રી, બરાબર ને? અને આનું પણ ફેઝ 2 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? આનું ફેઝ 2 લોન્ચ કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ 2021માં, બરાબર? તો એનું તો હજી 1 જ વર્ષ કમ્પ્લીટ થયું છે, બરાબર ને, ફેઝ 2નું, બરાબર? તો આપણે અત્યારે સ્વચ્છ ભારત મિશન અર્બનની વાત કરી રહ્યા છીએ અને એને પણ હમણાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી છે. અને આ ઉપરાંત એને તો સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ને પહેલા વર્ષની ઉજવણી કરી છે, બરાબર ને? તો આ તમને હેડલાઇનમાં ખબર પડી જશે. ઓકે,
અગર હું સ્વચ્છ ભારત મિશનની વાત કરું તો ફ્રેન્ડ્સ, એ 2 ઓક્ટોબર 2014 રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ સ્વચ્છ ભારત મિશનના પ્રથમ તબક્કાનું અનાવરણ કરેલું હતું, બરાબર ને? અને એના ઉદ્દેશ્ય શું હતા કે 100% ખુલ્લામાં શૌચમુક્ત, મતલબ ઓપન ડેફિકેશન ફ્રીની સ્થિતિ સુધી પહોંચવું. સ્વચ્છ ભારત મિશન 1ની વાત કરું તો 100% વૈજ્ઞાનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ખાતરી, અને 2 ઓક્ટોબર 2019 સુધીમાં તમામ વૈજ્ઞાનિક નગરોમાં જન આંદોલન દ્વારા આ વર્તન લોકોનું બદલવું, બરાબર ને? આ 3 એના મેઇન ઓબ્જેક્ટિવ હતા કે લોકોનું બિહેવિયર પણ બદલવું જોઈએ. અને અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે ભાઈ પહેલાં જે 2014ની પહેલાં કે ફોર એક્ઝામ્પલ આપણે વેફર ખાધી તો આપણે રસ્તા પર ફેંકી દેતા હતા, આપણા જે રેલવે સ્ટેશન છે, આપણા બસ સ્ટેશન છે, કેટલા ગંદા રહેતા હતા. અને અત્યારે આપણે કોઈ પણ વસ્તુ ખાઈને જો આપણે રસ્તા પર ફેંકવી હોય તો આપણે આજુબાજુ જોઈએ છીએ કે કયું આપણે જોતું તો નથી ને, તો આપણું બિહેવિયરલ ચેન્જ જ થયેલું છે, બરાબર ને? તો આ મેઇન ઓબ્જેક્ટિવ હતા સ્વચ્છ ભારત મિશન 1ના, બરાબર ને? સ્વચ્છ ભારત મિશન અર્બનને સ્વચ્છ ભારત મિશન 2.0 તરીકે એ 1 ઓક્ટોબર 2021થી 1 ઓક્ટોબર 2026 સુધી 5 વર્ષ માટે લંબાવવામાં આવેલું છે. તો સ્વચ્છ ભારત મિશન 1નો સમયગાળો શું હતો, 2014થી 2019નો હતો એકચ્યુઅલી. અને સ્વચ્છ ભારત મિશન અર્બનનો ફેઝ 2નો સમયગાળો કયો છે, 1 ઓક્ટોબર 2021થી 1 ઓક્ટોબર 2026 સુધીનો છે, બરાબર ને? ઓકે, અને સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0નો મુખ્ય ધ્યેય શું છે કે તમામ શહેરોને કચરામુક્ત બનાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030ની સિદ્ધિમાં યોગદાન આપવું. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની સિદ્ધિમાં યોગદાન આપવું અને બધા શહેરોને કચરામુક્ત કરવા, રાઈટ? ઓકે, અને જેવી રીતના આપણે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણની અંદર પુરસ્કાર આપવામાં આવેલા, એવી રીતના સ્વચ્છ સર્વેક્ષણ અર્બનની અંદર પણ પુરસ્કાર આપવામાં આવેલા છે, એના વિશે વાત કરીએ રાષ્ટ્રપતિજી દ્વારા, બરાબર ને? તો સ્વચ્છ સર્વેક્ષણ 2022ની અર્બન કેટેગરીની વાત કરીએ તો ઇન્દોર, જે મધ્યપ્રદેશની અંદર છે, બરાબર ને, જેને આપણે સિટી ઓફ ધ લેક પણ કહેવામાં આવે છે, બરાબર ને? અને 1 લાખથી વધુ લોકો જ્યાં રહે છે તેવી કેટેગરીની અંદર ઇન્દોર એ ભારતનું સૌથી ક્લીન શહેર છે અને સુરત 2 નંબર ઉપર છે, બરાબર ને? તો ઇન્દોર સતત 6ઠા વર્ષે ભારતનું સૌથી ક્લીન શહેર બન્યું છે અને સુરત સતત 2 વર્ષે સૌથી 2 નંબર ઉપર એ ક્લીન સિટી બન્યું છે, બરાબર ને? ઓકે, અને 2 વર્ષ પહેલાં મુંબઈ ક્લીન હતું, નવી મુંબઈ સુરત કરતાં, બરાબર ને? અને સુરત 3જા સ્થાન ઉપર હતું અને અત્યારે છેલ્લા 2 વર્ષથી, બરાબર ને, સુરત 2જા નંબર ઉપર આવેલું છે, બરાબર? અને 1 લાખથી ઓછી વસ્તીની શ્રેણીમાં મહારાષ્ટ્રના પંચગિની અને કરાડ એ અનુક્રમે 1 અને 3જા સ્થાને છે, જ્યારે 2જા સ્થાને શું છે, છત્તીસગઢનું પાટણ છે, બરાબર ને? તો 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા હોય તેવા શહેરમાં સૌથી ક્લીન શહેર છે પંચગિની, 1 નંબર ઉપર છે. 2જા નંબર પર છે છત્તીસગઢનું પાટણ અને 3જા નંબર પર છે કરાડ. અને 1 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા તેવા શહેરોમાં મધ્યપ્રદેશનું ઇન્દોર અને 2જા નંબર પર છે સુરત, બરાબર ને? અને આંધ્રપ્રદેશનું જે તિરુપતિ છે એને સફાઈ મિત્ર સુરક્ષામાં શ્રેષ્ઠ જાહેર કરવામાં આવેલું છે. સફાઈ મિત્ર સુરક્ષા મતલબ જે ગટરો વગેરે જે સાફ કરે છે તે લોકોના વેલફેર માટે આ આંધ્રપ્રદેશના તિરુપતિની અંદર સારી ફેસિલિટીઝ લોન્ચ કરવામાં આવી છે, બરાબર ને? તો સફાઈ મિત્ર સુરક્ષા કેટેગરીમાં શ્રેષ્ઠ શહેર કયું છે, આંધ્રપ્રદેશનું તિરુપતિ, બરાબર ને? અને ઉત્તરાખંડના હરિદ્વારને 1 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં શ્રેષ્ઠ ગંગા ટાઉન તરીકે નામ આપવામાં આવેલું છે, બરાબર ને? તો શ્રેષ્ઠ ગંગા ટાઉન તરીકે કોને નામ આપવામાં આવ્યું છે, 1 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા શહેરોમાં ઉત્તરાખંડના હરિદ્વારને. અને કર્ણાટકમાં શિવમોગાને ફાસ્ટ મૂવિંગ સિટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, ફાસ્ટ મૂવિંગ સિટી, બરાબર ને, શિવમોગાને. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, આ ઉપરાંત જો ઇન્દોરની વાત કરું તો ઇન્દોર એ ભારતનું એકમાત્ર 7-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી બન્યું છે, બરાબર ને? 7-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટીનું એને દરજ્જો આપવામાં આવેલો છે ઇન્દોરને. બાકી 5-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટીની અંદર અત્યારે સુરત, ભોપાલ, મૈસૂર, નવી મુંબઈ અને વિશાખાપટ્ટનમ અને તિરુપતિ, આટલા શહેરો છે. 7-સ્ટાર માત્ર એક જ છે અને 5-સ્ટાર સુરત, ભોપાલ, મૈસૂર, નવી મુંબઈ, વિશાખાપટ્ટનમ અને તિરુપતિ, બરાબર ને? ઓકે, અગર જો રાજ્ય કક્ષાની વાત કરું તો 100થી વધુ શહેરી સ્થાનિક સંસ્થાઓ જેવા રાજ્યમાં હોય, બરાબર ને, તેવા રાજ્યમાં મધ્યપ્રદેશે સ્વચ્છ રાજ્યનો ખિતાબ હાંસિલ કર્યો છે, બરાબર? સૌથી સ્વચ્છ રાજ્ય કયું છે, મધ્યપ્રદેશ, બરાબર ને? આના ગયા વર્ષમાં છત્તીસગઢ હતું, હવે અત્યારે મધ્યપ્રદેશ આવી ગયું છે, બરાબર? તો એ ઇમ્પોર્ટન્ટ છે.
સૌથી ઓછી શહેરી સ્થાનિક સંસ્થાઓ જેમાં હોય તેવા રાજ્યોની વાત કરીએ તો ત્રિપુરાએ સ્વચ્છ રાજ્યનો એવોર્ડ જીત્યો છે, બરાબર ને? નાના રાજ્યોની અંદર ત્રિપુરા, મોટા રાજ્યોની અંદર મધ્યપ્રદેશ, બરાબર ને? અને સ્વચ્છ સર્વેક્ષણ 2022માં મધ્યપ્રદેશને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કયા રાજ્યએ કર્યું છે? મધ્યપ્રદેશે, કારણ કે એનું સિટી પણ પહેલા નંબર પર છે, એ પોતે પણ પહેલા નંબર પર છે, બરાબર ને? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સની વાત કરીએ તો એના કેન્દ્રીય મંત્રી છે હરદીપસિંહ પુરી, રાજ્યમંત્રી છે કૌશલ કિશોર. અને તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમે સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.